અમદાવાદમાં પાણી જઈને રોગચાળાના કેસમાં વધારો થયો। ટાઇફોઇડ કમળો અને ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। 25 જૂન સુધીમાં ઝાડા ઉલટીના 607, કમળાના 107 અને ટાઇફોઇડના 237 કેસ નોંધાયા। મચ્છરજન્ય રોગચાળો રોકવા એએમસીનું હેલ્થ વિભાગ સક્રિય છે। વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી છે। શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ છે તે તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ સંસ્થા કોર્પોરેશનને રિપોર્ટ કરે, રેગ્યુલર ધોરણે રિપોર્ટ કરે તે પ્રકારની પણ એક કાર્યવાહી, એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે। મુખ્ય આશય કે જેટલા પણ શૈક્ષણિક પ્રિમાઇસિસ છે તેમાં મચ્છરનું બ્રીડિંગ ન થાય અને જો કોઈ સંજોગોમાં કોઈ વિદ્યાર્થીને, કોઈ સ્ટુડન્ટને મચ્છરજન્ય કેસ રિપોર્ટ થયેલો હોય તો તે તેઓના ઘરે તેમજ આ પ્રિમાઇસિસમાં યોગ્ય પગલાં લઈ શકાય તે પ્રકારે આ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે। તમામ પ્રાઇવેટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, તમામ સ્કૂલ રેગ્યુલર ધોરણે કોર્પોરેશનને રિપોર્ટ કરે અને તે અનુસંધાને કોર્પોરેશનમાં કાર્યવાહી થાય તે પ્રકારની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનના અનુસંધાને કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગને અટકાવવા માટે હાલમાં એમએલઓ છંટકાવની કામગીરી, ફોગિંગની કામગીરી તેમજ ઇન્ટર ડોમેસ્ટિક એક્ટિવિટી હાથ ધરવામાં આવેલ છે। ચાલુ માસ દરમિયાન હાલમાં સાદા મરેલિયાના 42 કેસીસ અને ડેન્ગ્યુના 11 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ પ્રકારના જે ચેકિંગ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલું છે તેમાં મુખ્યત્વે કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા જે કોઈ ફ્લેટ છે કે કોઈ કોમર્શિયલ પ્રિમાઇસિસ છે તેના બેઝમેન્ટમાં અને ટેરેસમાં